એલા બંધ મારી બોલવાનું, બંધ મારી વાત કરવાના. જે મજા છે, જે આનંદ છે, જે ખુશી છે, બીજું કશે નહીં. કારણ કે ઘરના ગૃહમંત્રી, અલ્યા ગૃહમંત્રી નહીં, મેથી મંત્રી, ઘરના મેથી મંત્રી ઘરની પાસે છે, બધું બોલી શકાય. અલ્યા ક્યારેક તો લાગે કે ઘર આપણું પોતાનું છે. આ કોરોના એ તો બધાની પથ્થર લગડી નાખી છે. કોરોનાની પહેલી લહેર આવી ને, બધા જ પુરુષ છે ને કચરા પોતું વાસણ કપડાં કરતા શીખી ગયા. બીજી લહેર ચાલી રહી છે, એમાં બધા રસોઈ કરતા શીખી ગયા, શીખી રહ્યા છે. અને ના કરે નારી જો ત્રીજી લહેર અમને આવશે ને થોડા ટાઈમ પછી, તો આના પાપડ સંભાર મરી મસાલા બધું જ શીખી લેશે. એટલે કમ્પ્લીટ હાઉસવાઈફ, આદર્શ ગૃહિણીનો 3 વર્ષનો કોર્સ પૂરો. એટલે આપણે અર્ધું મેલ અર્ધું ફિમેલ. અને આ કોરોનાની લીધે જે લોકડાઉન થાય છે ને, એમાં જે આ પુરુષ લોકો જે ભાયડાઓ બેડ પર ખાટલા પર સભારો પડી એમ આરામ કરે છે, એ આરામ કરતા જોઈને બૈરું કંટાળી ગયું. અને હવે કહે છે કે આટલો આરામ તો મેં ખુવાડમાં નહોતો કર્યો. કોરોના તો છે ને દશા અને દિશા બંને બની નાખી. મેં એક દિવસ છે ને ગાંધીજીનું પુસ્તક વાંચ્યું, સત્યના પ્રયોગો. એમાં સત્ય વિશે ભારોભાર વર્ણન કરવામાં આવ્યું છે. ભારોભાર પુસ્તક વાંચ્યા પછી મારા મનોમન પર, વ્યક્તિત્વ પર એટલો પ્રભાવ પડ્યો, મને લાગ્યું કે ખરેખર જીવનમાં સત્ય બોલવા જેવું છે. સત્યના રસ્તે ચાલ્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. એટલે મેં વિચાર્યું કે હું આજથી સાચું બોલીશ અને બોલાવું. એટલે મેં થોડી ઘણી વધેલી ઘટેલી હિંમત એકઠી કરી અને મારી પત્નીને મેં રાત્રે સ્વીટ હાર્ટ જાનેવન ડાર્લિંગ, આજે સવારે તું જે ચા પીધી ને એ મોરી હતી, અને ટિફિનમાં તું જે શાક આપ્યું હતું ને એમાં કચાશ તો હતી જ, અને સાંજે પુલો આવ્યો હતો ને મારા સમખેન કહું પુલાવ પુલાવ લાગતો નતો. સાલું પરિણામ એ આવ્યું, ગાંધીજીના પુસ્તકનું જે બીજું પ્રકરણ છે વાસ, ના લેના ના દેના ચુપ્પા શરૂ થઈ જાય, અને કદાચ કાલથી નિર્ણય પણ શરૂ થઈ જાય. મારા મિત્રે મને થોડા ટાઈમ પહેલા મેસેજ કર્યો હતો કે જીવનમાં આનંદિત રહેવું હોય, સુખી રહેવું હોય, ખુશ રહેવું હોય તો ઓછામાં ઓછી 10 મિનિટ પત્ની સાથે વાત કરો. મેં વારંવાર નવા નવા ઉપાય અપનાવું છું અને પ્રયોગ કરી જોઉં છું. એટલે મેં ઉપાય અપનાવ્યો તો મેં સારું, છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ ફ્રેન્ડની વાઇફ સાથે હું 10-10 મિનિટ વાત કરું છું. નામ સારું ગજબ થેમ, મારા પોતાના સંખ્યા કોઈ ગજબ થેમ, આનંદ આનંદ, મજા મજા, રસ 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 જાગી ગયો. જલસો પડી ગયો જલસો. મારા મિત્ર એક દિવસ મારા ઘરે આવ્યો, એને મારી વાઇફ વચ્ચે જે અન્ડરસ્ટેન્ડિંગ છે, જે ટ્યુનિંગ છે, જે તાલમેલ છે, જો એને બહુ ઇમ્પ્રેસ થઈ ગયો અને ઘરનું વાતર એકદમ હેપીનેસ જ હતું. એને મને એવું પણ કીધું કે યાર તું ખરેખર દિલનો જીબાનો બહુ મીઠો છે, ગોળો છે, દરેકને સ્વીટ, ટેસ્ટી, લવલી, કાજુ કતરી, આ બધા તું કેવા સરસ સરસ નામ લઈ આવ્યો છે ને, તું બધા સાથે આ રીતે ભળીને રહે છે, ચાહે ફ્રેન્ડ સર્કલ હોય કે તારું ઘર હોય, બધા સાથે તારામાં ખરેખર બહુ સારી ક્વોલિટી છે. મેં કોઈ ક્વોલિટી રાખવી જ પડે ગોગા, કોઈ દિવસ કોઈ જગ્યાએ નામ થાય ભૂલથી બીજી જગ્યાએ બીજું કંઈ નામ લઈ ગયું ને તો ટીપાઈ જઈ ગયો. સમજી ના કહે તો કે હા 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 સમજી ગયો સમજી ગયો, ચાલ મજામાં છે ને. તો એને મને પૂછ્યું કે તો પણ તારી સિગરેટનું, તારી સક્સેસનું સિક્રેટ શું? કે મેં કહ્યું યાર હવે છોડને હવે, ના ના ના, કે તારી સફળતાનો મંત્ર શું? મેં કીધું જો મારી સફળતાનો મંત્ર છે 2KM. તો એને મેં કીધું 2KM? મેં કહ્યું હા 2KM. એને મને પૂછ્યું કે તું શું રોજ 2 કિલોમીટર દોડા જાય છે? મેં કહ્યું ગાંડિયા દાદા ચડતા
હાફી જાઉં તો હું હું 2 કિલોમીટર દોડી જતો હશે, હું દોડતો નથી. એને મને પૂછ્યું કે તું કેમનો મતલબ શું? મેં કહું તણપા જેનથી વાત ને તું કે એમ તું કે એમ, ચાહે ઘરવાળી હોય કે બહારવાળી હોય કે એક્સ હોય, જ્યારે જેની જામે જ્યારે જેની સામે જઈએ ત્યારે એ જે કે આપણે એમ જ કહેવાનું તું કે એમ. એટલે ઘરવાળી ખુશ, ઘરવાળી ખુશ, આપણે ખુશ, અને છેલ્લા ચરણ આપણે કરાવવાનું તું કે એમ. મારા મિત્રોનો ફોન આવ્યો અને કહેવા લાગ્યું કે મેં યુએસ તો ઘણા સમયથી સેટ થઈ ગયું છું અને મને હજુ જસ્ટ એક જ વખત પેલી ઉડતી રકાબી જોવા મળી છે અને મને ખબર નહીં કે ક્યારે મારા લાઈફમાં મને ફરી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. મેં કોઈ લમણા લેવા યુએસએ પડી રહ્યો છે, લીંબા લેવા પડી રહ્યો છે. ઇન્ડિયા આય, લગ્ન કર, પછી તું જો થારી વાડકી ગ્લાસ ચમચી આગની વેલણ બધું ઉડતું 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 બહાર આવશે. ક્યારેક ક્યારેક સિલિન્ડર પણ બહાર આવશે. ખાલી તારે એટલું બોલવાનું, મારો સાડો સુંદર લાલ જેવો છે, પછી તું બે સુંદર થઈ જઈશ. સાલી પેલી એક કહેવત છે કે એક માતા 100 શિક્ષકની ઘરે જ સારે છે, પણ હવે એવું નથી વાગતું. એક માતા 100 શિક્ષકની ઘરે તો સારે, પણ જો મોબાઈલ મૂકે તો